જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ ભરેલા સરગવાના શાકને આજે આપણે એકદમ નવી રીતે બનાવીશું અને બન્યા પછી એકદમ ટેસ્ટી બને છે, જેને તમે રસ અને રોટલી સાથે ખાઈ શકો છો. જે લોકો સરગવો નથી ખાતા હોતા એ લોકો આ શાકને એકવાર ખાશે ને તો વારંવાર ખાશે. તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી એવું ભરેલા સરગવાનું શાક. સરગવાની શેંગનું ચટાકેદાર શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ સરગવો લઈ લીધો છે. નંગમાં ગણો તો 7 નંગ છે. સરગવાની શેંગની પસંદગી કરતી વખતે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે એ ગરવાળો હોવો જોઈએ, બહુ બીવાળો પણ ના હોવો જોઈએ અને બહુ પાતળો પણ ના હોવો જોઈએ. આ રીતનો હોવો જોઈએ, અંદર વધારે ગર હોય એવો રાખવાનો અને એકદમ ફ્રેશ લેવાના છે. તમે જોઈ શકો છો મારી શેંગ બધી જ એકદમ સરસ છે. હવે આપણે એને કટ કરી લઈએ. કટ કરતી વખતે ઉપરથી એને આમ કટ કરી અને એનો આ જે છોડાનો ભાગ છે એ ખેંચી લેવાનો અને એક આંગળી જેટલી આપણે લંબાઈ રાખીશું. લંબાઈ તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો અને આ રીતે જુઓ આમ કરવાનું અને બીજી કાપતી વખતે એટલે આ રીતે એના છોડા નીકળી જશે. જુઓ છોડા થોડા રહે તો વાંધો નહીં, એકદમ ના નીકળવા જોઈએ. જો ના નીકળે તો તમે આ રીતે પણ એને કાઢી શકો છો. જુઓ આ રીતે, આ રીતે આપણે બધી જ સરગવાની શેંગ સાફ કરી લઈશું. જુઓ મેં બધી સરગવાની શેંગને સાફ કરી લીધી છે. હવે એમાં મસાલો ભરવાનો નથી, પણ આપણે એને વચ્ચેથી એક કટ આપીશું જેથી બધો જ મસાલો આપણો એમાં જતો રહે અને સરગવાની શેંગમાં એકદમ મસાલાનો ટેસ્ટ આવી જાય. આ રીતે આપણે વચ્ચે કટ આપી દઈશું. બહુ મોટો કટ નથી આપવાનો, બસ આમ ઊભો સે ચીરો આપવાનો છે. એવું ના થાય કે તમારા બે ટુકડા થઈ જાય, એવું ના થવું જોઈએ. જુઓ આ રીતે બધા જ કટ કરી લઈશું. જુઓ મેં બધી જ શેંગને કટ આપી દીધા છે. હવે આપણે શેંગને બાફી લઈએ. જુઓ શેંગને બાફવા માટે મેં પાણી ગરમ કરી લીધું છે. પાણીમાં આપણે અડધી નાની ચમચી હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મિક્સ કરીને અને ત્યારબાદ આપણે જે સમારીને તૈયાર રાખી છે એ શેંગ રાખીશું અને મિક્સ કરીને લગભગ 80% રંધાઈ જાય, એટલે કે 80% કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. જો 100% તમે કૂક કરશો અને પછી મસાલામાં આપણે ફરીથી એને ઉકાળીશું તો એ વધારે સોગી થઈ જશે. તમે ચાહો તો એને કૂકરમાં એક સીટી મારીને પણ બાફી શકો છો, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે કૂકરમાં એકદમ વધારે બોઇલ થઈ જતી હોય છે અને લોચો થઈ જાય છે. પછી એના કરતાં તમે આ રીતે એને 7-8 મિનિટમાં આ બફાઈ જશે. મીડિયમ ફ્લેમ પર આપણે એને બાફી લઈશું. આપણી શેંગ બફાય છે ત્યાં સુધી આપણે મસાલો રેડી કરી લઈએ. જે ભરવાનો મસાલો છે એ રેડી કરી લઈએ. એના માટે આપણે 1 ટીસ્પૂન તેલ નાખીશું અને તેલ થોડું ગરમ થાય એટલે એમાં મેં 2 મોટી ચમચી બેસન લીધું છે, એટલે કે ચણાનો લોટ લીધો છે. એને આપણે શેકી લેવાનો છે. મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા આપણે એને શેકી લઈશું. જ્યાં સુધી એની સુગંધ આવવા માંડે અને બેસનનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે. જુઓ મિત્રો, સતત હલાવતા સ્લો ફ્લેમ પર મને 2 મિનિટ થઈ ગઈ છે અને ચણાનો લોટ શેકાવાની સુગંધ પણ આવવા માંડી છે. તમે ચણાના લોટની જગ્યા પર શેકેલા ચણાનો પાવડર, જે શેકેલા ચણા બજારમાં મળતા હોય છે, એનો પાવડર કરીને લઈ શકો છો અથવા ગાંઠિયાનો સેવનો પાવડર પણ લઈ શકો છો. બંને ચાલતા હોય છે અને એનો ટેસ્ટ પણ સારો આવતો હોય છે. આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરીશ અને આને થોડું ઠંડુ થવા દઈશું અને પછી બીજો આપણે મસાલો કરીશું. જુઓ બેસન થોડો ઠંડો થઈ ગયો છે. હવે એમાં મેં 1/4 કપ શેકેલા સિંગદાણાનો અધકચરો પાવડર કરી લીધો છે. આપણે એકદમ ફાઇન નથી કરવાનો, અધકચરો પાવડર કરી લેવાનો છે. એ નાખીશું અને અહીં 3 ચમચી મેં તલને પણ વાટી લીધા છે. જુઓ તલને પણ અધકચરા તમારે વાટી લેવાના છે. એ નાખીશું. આ 3-3 છે એ ભરેલા મસાલાનો બેઝ છે. તમે કોઈ પણ ભરેલા શાકમાં આ 3 વસ્તુ લઈ શકો છો અને ત્યારબાદ આપણે એમાં મસાલા કરીશું. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. 1 નાની ચમચી ગરમ મસાલો નાખીશું.
एक नानी चमची में ही वलियारीनो अतकचरो पाउडर लीधो छे। एनी फ्लेवर अने एनो टेस्ट बन्नो सरस आवे छे, तो चोक्कस थी नाखजो। अर्धी नानी चमची हळदर नाखीशुं, एक मोटी चमची गोळ नाखीशुं गड़पण माटे। गोळ एटले नाखवानो के आपणा बधा टेस्टने बेलेंस करी देशे। गोळनी जगह पर तमे खांड पण नाखी शको छो। त्यारबाद गड़पणने बेलेंस करवा माटे आपणे एक नानी चमची लींबूनो रस लईशुं अने आपणा मसालाने एकदम सरस कलर आपवा माटे में कश्मीरी लाल मरचू लीधुं छे। एक मोटी चमची कश्मीरी लाल मरचू नाखीशुं, स्वाद मुजब मीठू नाखीशुं अने 1/4 कप झीणा समारेला धाणा एटले के कोथमीर नाखीशुं अने आ बधा ज मसालाने आपणे हाथथी सरस मिक्स करी लईशुं। जुओ मित्रों, एकदम टेस्टी एवो भरवानो मसालो। कोई पण शाकने आ भरवा माटे आ मसाला उपयोगमां लई शको छो। आ मसालाने तमे कोई पण डब्बामां पेक करीने एरटाइट डब्बामां पेक करीने फ्रीजमां राखी शको छो। महिना सुधी सारो रहे छे। त्यारे पण कोई पण भरेलू शाक खावानो मन थाय तो तमे आ मसालानो उपयोग करी शको छो। रींગણમાં, ભીંડામાં અથવા કોઈ પણ બટાકામાં, ડુંગળીમાં, કોઈ પણ ભરેલા શાકમાં આ મસાલો ઉપયોગ થાય છે। હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ। જુઓ, 8 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આપણી સીંગ બફાઈ છે કે નહીં। એને આમ પ્રેસ કરીને જોવાની, જુઓ બફાઈ ગઈ છે સીંગને। હવે આપણે એને પાણી અને સીંગને અલગ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરીને। જુઓ, મેં સરગવાની સીંગ અને પાણીને અલગ કરી લીધું છે। આપણે બાફતા જે પાણી વધ્યું છે એને ફેંકવાનું નથી, આપણે એને ગ્રેવીમાં યુઝ કરીશું। હવે આપણે શાકનો ફટાફટ વઘાર કરી લઈએ। શાકનો વઘાર કરવા માટે મેં એક પેનને મૂકી લીધું છે અને એમાં 3 મોટી ચમચી તેલ નાખીશું। આ શાકમાં થોડું તેલનો વધારે જ ઉપયોગ થાય છે, જો તમે ઓછું ખાતા હોય તો તમે ઓછું પણ નાખી શકો છો। તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક નાની ચમચી જીરું નાખીશું અને સાથે 5 ચમચી હિંગ નાખીશું અને વઘારને સરસ તતડવા દઈશું જીરાને। અને જીરું તતડી જાય ત્યાં સુધી વઘાર થવા દઈશું। જુઓ, વઘાર સરસ થઈ ગયો છે અને જીરું પણ સરસ તતડી ગયું છે। ત્યારબાદ એમાં 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। 1 મિનિટ માટે એને સાતડી લઈશું, ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। ત્યારબાદ 1 મોટી ચમચી લીલું મરચું નાખીશું। અહીં પેસ્ટ લીધી છે, તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અને એને પણ આપણે 1/2 મિનિટ માટે સાતડી લઈશું। આદુ લસણ અને મરચાંની કચાશ નીકળી જાય ત્યાં સુધી એને સાતડી લેવાનું છે। જુઓ, આદુ લસણ અને મરચાં સરસ શેકાઈ ગયા છે। હવે મેં અહીં 2 મોટા ટામેટાંને ઝીણા સમારીને લીધા છે, એ નાખીશું અને ત્યારબાદ ટામેટાનું અને ગ્રેવીના ભાગનું મીઠું નાખીશું। યાદ રાખજો, આપણે મસાલામાં મીઠું નાખ્યું છે, સીંગને બાફતી વખતે મીઠું નાખ્યું છે, તો મીઠાનું પ્રમાણ વધી ના જાય અને આપણે એને સરસ મિક્સ કરી લઈશું। ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય અને ગ્રેવી જેવા થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાના છે। મીઠું અને ટામેટા સરસ મિક્સ થઈ ગયા છે। હવે એને ઢાંકીને આપણે બરાબર ટામેટા કૂક થઈ જાય, તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી એને આપણે કૂક કરી લઈશું। જુઓ, લગભગ 3-4 મિનિટ થઈ ગઈ છે અને ટામેટા તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવી જેવા થઈ ગયા છે અને મેશ પણ થઈ ગયા છે। હવે એમાં આપણે જે તૈયાર કરીને રાખેલો મસાલો છે એ બધી જ મસાલો એમાં નાખી દેવાનો છે। મસાલાને આપણે ટામેટા સાથે સરસ મિક્સ કરી દઈશું। જુઓ મિત્રો, મસાલો સરસ મિક્સ થઈ ગયો છે। હવે એમાં આપણે જે બાફીને તૈયાર રાખેલી સીંગ નાખીશું અને એને હલકા હાથે મિક્સ કરવાનું છે। ધ્યાન રાખવાનું છે આપણી સીંગ તૂટી ના જાય। આપણે સીંગને 80% જ કૂક કરી છે એટલે હવે આપણે મસાલામાં એને કમ્પ્લીટલી
100% कूक करी लईशुं। जो सरस मिक्स थई गई छे सींग। जुओ मित्रों, सींग सरस मिक्स थई गई छे अने मसालानी सुगंध भी खूब सरस आवी रही छे। हवे एमां जे आपणे आ पाणी राख्युं हतुं ए नाखीशुं। तमने जेटली ग्रेवी जोवे ए प्रमाणे तमे पाणी नाखी शको छो। तमने केटली घट ग्रेवी जोवे छे, रसो केटलो जोवे छे ए प्रमाणे नाखवानुं। परंतु अंदर बेसन छे, पछी सींगदाणानो पाउडर छे, એટલે એ ઘણું પાણી પી જશે, એટલે આપણે બધું જ પાણી નાખી દઈશું અને એને મિક્સ કરીને ઢાંકીને આપણે ફરી 3-4 મિનિટ માટે એને કૂક કરી લઈશું। એટલે આપણી સીંગ પણ પ્રોપર કૂક થઈ જશે અને ગ્રેવી પણ એકદમ સરસ થઈ જશે। જુઓ મિત્રો, 4-4.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે અને ગ્રેવી જુઓ એકદમ સરસ બની છે અને બધો જ મસાલો સરગવાની સીંગમાં જતો રહ્યો છે અને એકદમ સરસ ઘાટી ગ્રેવી અને કલર પણ જુઓ અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે। હવે છેલ્લે આપણે એમાં લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને શાકને આપણે ગરમાગરમ રોટલી સાથે, પરોઠા સાથે સર્વ કરીશું। તો મિત્રો, તૈયાર છે એકદમ ચટાકેદાર ટેસ્ટી ભરેલા સરગવાનું શાક, એને આપણે હવે સર્વ કરી લઈએ। જુઓ, બન્યું છે ને એકદમ ટેસ્ટી અને એકદમ ઘટ્ટ ગ્રેવી સાથે ભરેલા સરગવાનું શાક। જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી છે, જેને તમે રોટલી સાથે કે પરોઠા સાથે ખાઈ શકો છો। જે લોકો સરગવો નથી ખાતા એને તમે આ શાક બનાવીને ખાશો તો એ પણ વારંવાર માંગશે, એટલું ટેસ્ટી બન્યું છે। મિત્રો, એકદમ ચટાકેદાર ભરેલા સરગવાનું શાક બનીને રેડી થઈ ગયું છે। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ વેરી મચ।